नमस्कार दर्शक मित्रों, आप जो रहा है निर्माण न्यूज की विशेष रजूआत स्पेशल रिपोर्ट और हूँ छू अपनी साथ कशिश। दर्शक मित्रों, जी रीतना कोरोना की बीजी वेव हवे तेनो अंत आवी गयो छे, पण त्रीजी वेव आवानी जरे आशंका होय अने खास तो हवे गुजरात राज्य माटे खतरानी घंटी समान कप्पा वेरियंट बनीने आवी गयो छे। राजस्थान राज्य में कप्पा वेरियंटनी एंट्री थई चूकी छे। राजस्थान जे गुजरातनुं पड़ोशी राज्य छे तेमां जरे कप्पा वेरियंटनी एंट्री थई हो त्यारे गुजरातमां पण कप्पा वेरियंट आवानी पूरेपूरी शक्यताओ आगामी समयमां देखाई रही छे। कप्पा वेरियंटना राजस्थानमां 11 दर्दीओ नोंधाया छे। सावचेती राखवी हजी पण एटली जरूरी छे। सावचेती वगर त्रीजी लहेर ने आमंत्रण जरे लोको आपी रह्या छे। सावचेती वगर त्रीजी लहेर पाक्कु आवशे तेवो देखाई रह्यु छे। वडाप्रधान नरेन्द्र मोदीए पण लोकोने सावचेत रहेवा माटे अपील करी छे। लोको बीजी लहेरना डरने भूलीने बहार फरवा माटे पण निकळी रह्या छे। अनेक आपणे जरे एवा फोटोज वायरल थता जोईए छे कि अनेक प्रवासन स्थळो छे ज्यां लोको द्वारा मोटी संख्यामां जरे त्यां भीड जमावાતી હોય છે, લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા હોય છે, પ્રવાસન સ્થળો પર લોકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં જઈ રહ્યા હોય, જ્યારે ખાસ તો જ્યારે વીકેન્ડ હોય છે ત્યારે પણ હવે કોરોનાના ડરને ભૂલી લોકો બહાર જતા હોય છે। સોશિયલ ડિસ્ટન્સ સાથે જાગરા કોરોના ગાઈડલાઇનનો ભંગ કરીને જ્યારે લોકો જે વર્તન તેમનું કરી રહ્યા છે તેવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ પામી રહી હોય ત્યારે બિલકુલથી ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ શકે છે। गुजरात माटे जारे कप्पा वेरियंट एक खतरानी घंटी लईने आव्यु छे। पड़ोशी राज्य राजस्थान में कप्पा वेरियंटनी जारे एंट्री थई चूकी छे। कप्पा वेरियंटना राजस्थान में 11 दर्दीओ नोंधाई चूक्या छे, तो गुजरात में पण ते वेरियंट खूब जल्दीथी आवी शके छे। जारे निष्णातो कही रह्या छे कि त्रीजी लहेरमां परिवार नहीं पण आखी सोसायटी संक्रमित थई शकशे। एक साथे एटलू जल्दीथी संक्रमण त्रीजी लहेरमां फैलाई शके छे। डेल्टा वेरियंट जारे बीजी लहेरमां हतुं, डेल्टा प्लस वेरियंट, अने हवे तो कप्पा वेरियंट पण आवी गयुं छे, तो सावचेती राखवी हजी पण एटली जरूरी छे। અમદાવાદમાં કેવો માહોલ છે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે, જાણીએ તેમની પાસેથી। જી બ્રિજેશ, તો જ્યારે કપ્પા વેરણની એન્ટ્રી રાજસ્થાનમાં થઈ છે, ગુજરાતને પણ ખતરાની ઘંટી સમાન જ્યારે આ વેરણ બની રહ્યું છે, અમદાવાદમાં કેવો માહોલ છે જણાવશો? કોરોનાની કહેર અને ખાસ કરીને ત્રીજી લહેર માટે પણ ઘણા એવા આઈએમએ અને એએમએ દ્વારા પણ ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રીજી લહેર આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાથે જ ઘણા એવા મુદ્દા છે કે જેને લઈને લોકો હજુ પણ જાગૃત દેખાતા નથી। શહેરના અનેક રસ્તાઓ ઉપર ખાસ કરીને ચાની કીટલીઓ હોય કે પાનના ગલ્લા હોય ત્યાં આગળ હજુ પણ લોકો વધુમાં વધુ ભીડ ભેગી કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો રિવરફ્રન્ટ અને અલગ અલગ જે ગ્રાઉન્ડ છે કે ત્યાં ક્રિકેટ રમવા માટે પણ મોટી સંખ્યામાં જે લોકો છે તે ભેગા થતા હોય છે, અને સાથે જ કોરોનાની ત્રીજી લહેર કંઈક ને કંઈક તે લોકો આવકારતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં ભીડની જો વાત કરીએ, પિકનિક પ્લેસ હોય કે પછી અલગ અલગ જગ્યાએ લોકો હજુ પણ ભીડ ભેગી કરતા રહે છે। ચોક્કસ રથયાત્રાની જો વાત કરીએ તો 144મી રથયાત્રા હતી ત્યારે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા છે તે પૂર્ણ થઈ હતી। કોઈ પણ ભક્તો વગર જે ભગવાન જે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો, પણ હજુ પણ વધુ લોકો સાથ સહકાર આપે તે માટે ખૂબ જ જરૂરી છે। કારણ કે વેપારીઓ અત્યારે આપણી સાથે કેટલાક વેપારીઓ છે, કેટલાક કાઉન્સિલર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે લોકો છે લોકોમાં કયા પ્રકારની જાગૃતતા આવી જરૂરી છે। કારણ કે જો ત્રીજી લહેર આવશે તો ખૂબ જ ગંભીર રીતે જે બીજી લહેર કરતાં પણ ત્રીજી લહેર ઘાતક છે તેવું ડોક્ટર્સ જણાવી રહ્યા છે। વેપારીઓને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, કારણ કે બીજી લહેર હતી, બીજી લહેરમાં પણ ઘણા એવા વેપારીઓના રોજગાર ધંધા બંધ હતા, સાથે તેમને પણ ખૂબ જ નુકસાન ગયું હતું। પ્રથમ લહેર હતી, કોરોનાનો પ્રથમ તબક્કો હતો, ત્યારે પણ લોકડાઉનની પરિસ્થિતિ હતી, ત્યારે પણ વેપારીઓએ માંડ માંડ પોતાનો જે ધંધો રોજગાર છે ધીરે ધીરે બેઠો કર્યો હતો। ત્યારે બીજી લહેર આવી હતી ત્યારે ફરી એકવાર વેપારીઓને આ પ્રકારનો સામનો કરવો પડ્યો હતો। હવે જો ત્રીજી લહેર આવશે તો ત્રીજી લહેર કેટલી ઘાતક સાબિત થશે, કઈ રીતનું તેમાં લોકડાઉન હશે, કઈ રીતની સરકાર દ્વારા તેને જે કહી શકાય કે પાછ ફરીથી બેઠું કરવા કઈ રીતની પરિસ્થિતિ હશે, વેપારીઓ આપણી સાથે છે, વેપારીઓને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું કહેશે વેપારી। કારણ કે જે પ્રમાણે બીજી લહેર આવી હતી ત્યારે ધંધા રોજગાર બંધ થયા હતા, ફરી એકવાર હવે જો ત્રીજી લહેર આવશે કેવી પરિસ્થિતિ સજા છે, લોકોને શું કહેવા માંગશો અને આપ વેપારી તરીકે કઈ રીતે જુઓ છો? સૌ પ્રથમ તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણા સૌની વચ્ચે ત્રીજી લહેર ન આવે, પરંતુ જે પ્રમાણેની સરકારની તૈયારીઓ છે, મેડિકલની જે ટીમ, ડૉક્ટર, ઓફિસરો જે રીતે સૂચન કરી રહ્યા છે, તો એ ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે। પરંતુ હમણાં લોકડાઉન પૂર્ણ થયા પછી જ્યારે બજારો ખુલ્યા છે ત્યારે ધીમે ધીમે થતાં
અમને એમ થાય છે કે ક્યાંક ને ક્યાંક પબ્લિકની અંદર આ કોરોનાનો ડર ઓછો થતો જાય છે. જેમ કે અમારે ત્યાં પણ કસ્ટમર આવતા હોય છે, ગ્રાહક આવતા હોય છે, તો એ કોઈક એવા પણ હોય છે કે જે માસ્ક પહેર્યા વગર પણ આવે છે, ત્યારે અમે જરૂરથી અમને સૂચન કરીએ છીએ કે ભાઈ બેન કે તમે માસ્ક પહેરીને જ આવો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, ભીડભાડ ન કરો અને સેનિટાઈઝરનો અથવા તો હાથ વારંવાર ધોવાનો પ્રયાસ કરો કે જેથી કરીને ત્રીજી લહેર ન આવે. આ એક માણસાઈની રીતે પણ અમે જાગૃત કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમને એવું પણ દેખવા મળે છે કે જે ચાર રસ્તા હોય ત્યાં સમૂહ વળીને ટોળા પણ ઊભા હોય છે. તો હમણાં બે ત્રણ દિવસ પહેલાં પણ એવું થયું હતું, એક જગ્યાએ ઊભા હતા, તો અમે ત્યાં જઈને સૂચન કર્યું કે ભાઈ આવી રીતે ન કરો. તો એ કહેવા પાછળનો અમારો આશય એમ છે કે અમે વેપારીઓએ જે પહેલાં વેવની અંદર સહન કર્યું, જે વેપાર ધંધા નહોતા બીજા વેવમાં, એનાથી પણ અમારી ખરાબ હાલત થતી ગઈ છે. કારણ કે અમારા ખર્ચા તો રેગ્યુલર જે છે એ તો રહેવાના જ છે, અને જો આવા પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેર આવી જાય તો જે અમારા વેપારી ભાઈઓ અમે છીએ કે બીજા છે જે બેઠા થયા છે અને અમારી વેપાર ધંધાની લાઈન ઉપર જે ગાડી પાટે ચડી છે, એ ફરીથી લોકડાઉન આવવાના કારણે જો ફરીથી લોકડાઉન આવે, ત્રીજી લહેર આવે, તો અમારા વેપારી ભાઈઓ અને અમારા બધાની પરિસ્થિતિ આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક નુકસાન પામે એવી છે. જે હવે ત્રીજી વેવના લોકડાઉનના લીધે અમારે એ સહન કરવાની પણ કદાચ તાકાત નહીં રહે વેપારીઓને. એટલે અમે એક જનતાને, પ્રજાને, બધાને એક વિનંતી કરીએ છીએ કે આપણે સૌ મળીને આ ત્રીજી લહેર ન આવે એવા પ્રયત્ન કરીએ. એના માટે માસ્ક જરૂર પહેરીએ, ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ જરૂરથી પાળીએ, હાથ વારંવાર ધોઈએ. અને ક્યાંક એવા પર્યટનના સ્થળે, હમણાં છાપામાં ન્યૂઝમાં પણ જોયું કે બધી જગ્યાએ ફૂલ છે પર્યટનોના સ્થળો, જો એ પણ ન થાય આવી અવેરનેસ સૌએ સાથે મળીને રાખવી જરૂરી છે, અને આ ત્રીજી લહેરથી આપણે સૌએ બચવાની જરૂર છે. ચોક્કસ. શું કહેશો આપ પણ કે જે પ્રમાણે જો ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે, અલગ અલગ જે વાયરસ છે, ડેલ્ટા વાયરસ પણ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો ગુજરાત અને ખાસ કરીને રાજસ્થાનમાં પણ જોવા મળ્યો હતો, ત્રીજી લહેર આવશે, વેપારીઓ કઈ રીતના હેરાન થશે અને ખાસ કરીને લોકોએ શું જાગૃતતા લાવવાની જરૂર છે? લોકોએ પોતાના હિસાબે જે માસ્ક, સેનિટાઈઝર, ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એનું ચોક્કસપણે પાલન કરે એ આપણા માટે બહુ સારી વસ્તુ છે. આના લીધે ત્રીજી લહેરથી આપણે બચી શકીશું. ને વેપારી સૌથી મોટો આમાં જે પડી ભાંગેલો છે એ જો પડી ભાંગશે તો હવે ઊભો થવાની એની તાકાત નથી, ને આ લોકડાઉન હવે વેપારી સહન કરી શકે એવું છે જ નહીં. લોકો અને વેપારીઓ માની રહ્યા છે કે જે પ્રમાણે જો ત્રીજી લહેર આવશે, ત્રીજી લહેરમાં ફરી જો લોકડાઉન આવશે તો વેપાર ધંધા ફરીથી પડી ભાંગશે, અને સાથે જ લોકોને ખૂબ જ હાલાકી પડશે, વેપારીઓને ખૂબ હાલાકી પડશે. કારણ કે ઘણા લાંબા સમય બાદ વેપારીઓ પોતાના જે ધંધા રોજગાર છે ધીરે ધીરે ગાડી ઉપર લાવ્યા છે, ત્યારે ફરી જો ગાડીને બ્રેક વાગશે તો ક્યાંક ને ક્યાંક તેમને ખૂબ જ નુકસાન થશે. ઘણા એવા ધંધા છે, હોટલનો બિઝનેસ જો વાત કરીએ તો તે પણ ઘણા બિઝનેસ જે બંધ થઈ ગયા છે, કારણ કે લોકો રેન્ટ ઉપર અને ખાસ કરીને વેપારીઓ જ્યારે રેન્ટ ઉપર જગ્યા લેતા હોય છે ત્યારે તેમનું રેન્ટ હોય, એસી બિલ હોય, ટેક્સ બિલ હોય, તમામ વસ્તુ જે છે તે ચાલુ હોય છે, પરંતુ તેમનો જે ધંધો છે તે ચાલુ હોતો નથી, રોજગાર ચાલુ હોતો નથી. શું કહેશો આપ પણ કે જે પ્રમાણે ત્રીજી લહેર જો આવશે, વેપારીઓ કઈ રીતના ત્યારે ઇફેક્ટ થશે, અને લોકોને જાગૃતતા લાવવા માટે આપ શું એક સંદેશ આપશો? તો મેક્સિમમ બને એટલું વેક્સિનેશન કરવાનું હું પબ્લિકને આહવાન કરું છું કે બને એટલું મેક્સિમમ વેક્સિનેશન કરો તો ત્રીજી લહેર સામે આપણે રક્ષણ મેળવી શકીશું. ચોક્કસ. વેક્સિનની પણ વાત નીકળી છે તો ઘણી જગ્યાએ હજુ પણ વેક્સિનનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર પ્રયાસો કરી રહી છે પરંતુ વેક્સિન ન હોવાના કારણે બુધવારે વેક્સિન બંધ કરવામાં આવી છે. આપ એક નાગરિક તરીકે શું સંદેશ આપશો કે કયા પ્રકારની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, વ્યવસ્થા સરળ રહે, લોકોમાં પણ જાગૃતતા આવી છે, વેક્સિન લોકો પણ લેવા જાય છે, પરંતુ વેક્સિનનો ક્યાંક અભાવ જોવા મળે છે? વેક્સિનો બને એટલો સરકાર પ્રયત્ન કરી રહી છે, મેક્સિમમ દરેક સેન્ટરો પર પ્રોવાઈડ બી કરી રહી છે. પ્લસ સરકારે એવું બી કીધું છે કે તમારી સોસાયટી કે કોઈ બી એ રીતે હોય તો 100, 200, 300 માણસ ભેગા થતા હોય તો બી આપવા માટે ટ્રાય કરી જ રહી છે. ચોક્કસ. સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ સરકાર પાસે ક્યાંક ક્યાંક વેક્સિનનો જથ્થો ઓછો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ લોકો છે, લોકોમાં પણ અવેરનેસ જોવા મળી રહી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે જો ત્રીજી લહેર આવશે તો ત્રીજી લહેરથી તેમના ધંધા રોજગારને કઈ રીતે ઇફેક્ટ થશે, જો ત્રીજી લહેર ન લાવી હોય તો લોકોમાં જાગૃતતા લાવવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે લોકો જાતે જો જાગૃત નહીં થાય તો ફરી
ત્રીજી લહેરને તેઓ આમંત્રણ આપશે, નિમંત્રણ આપશે અને સાથે જ ઘણા એવા લોકો પણ હાલાકી ભોગવશે. જી બ્રિજેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતના અમદાવાદમાં લોકોનું એવું કહેવું છે, વેપારીઓ ખાસ લોકોને અપીલ કરી રહ્યા છે કે હાલ જે સ્થિતિ સર્જાઈ રહી છે, લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે SMSVનું પાલન જરૂરથી કરે, કારણ કે લોકડાઉનમાં જેવી હાલત હતી, જેવી પરિસ્થિતિ વેપારીઓ માટે સર્જાઈ, એવી પરિસ્થિતિ ફરીથી વેપારીઓ દ્વારા નહીં ઝેલી શકાય. કોરોનાનો ડર જે રીતના વેપારીઓમાં કહેવામાં આવ્યો હતો કે જનતામાં હવે ઓછો દેખાઈ રહ્યો છે, જે દુકાને આવે છે. તો સંવાદદાતા બ્રિજેશ દવે ફરીથી લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જે બ્રિજેશ, તો જે રીતના વેપારીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકોમાં કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે, જે તેમની પાસે ગ્રાહકો આવે છે તેમનામાં કોરોનાનો ડર હવે રહ્યો જ નથી, શું કહેશો આના પર? જી, લોકો પણ એવું જણાવી રહ્યા છે ને સાથે જ ઘણા વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે જે તે ગ્રાહક છે તેમની દુકાનમાં આવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક માસ્ક તેમજ સેનિટાઈઝર પણ તેમની પાસે હોતું નથી, માસ્ક પહેરીને આવતા નથી. તો લોકો તેમને અને ખાસ કરીને વેપારીઓ પણ તેમને જાગૃત કરવા પ્રયત્ન કરતા હોય છે. શું કહેશો કાકા, જ્યારે દુકાનમાં ગ્રાહકો અમુક આવતા હોય છે, કઈ રીતની તેમણે માસ્ક પહેર્યા નથી હોતા, અને ખાસ કરીને શું આપ એક સલાહ આપતા હો છો? અમે દુકાનમાં કસ્ટમર આવે છે તો અમે એમને પહેલાં સેનિટાઈઝર કરાવીએ છીએ અને માસ્ક પણ પહેરાવી અને સાથે બેસાડીએ છીએ. પણ અમુક ગ્રાહકો પહેરીને આવતા હોય છે, અમુક ગ્રાહક નથી આવતા, તો એમને અમે સલાહ આપીએ છીએ કે બેન આને તમે માસ્ક પહેરી અને દુકાનમાં આવવું, સેનિટાઈઝર કરાવવું અને પછી દુકાનમાં બેસાડવું, એવી રીતના અમે કસ્ટમરોને કહેતા હોઈએ છીએ. ખાસ કરીને શું કહેશો જનતાને, ખાસ લોકસેવક તરીકે, કે કઈ રીતના લોકો હજુ જાગૃતતા દાખવે, લોકો કઈ રીતના હજી અવેરનેસ રાખે જેથી કરીને ત્રીજી વેવ ના આવે? અમારી એવી જ ગણતરી છે કે ત્રીજી લહેર ના આવે ત્યાં વધુમાં વધુ વેક્સિનેશન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, અને જ્યાં ટુરિસ્ટો જે જઈ રહ્યા છે, જે અત્યારે ટીવી અને ન્યૂઝ પ્રમાણે આપણે જોઈ રહીએ છીએ, એમાં થોડી સંયમતા પબ્લિક રાખે એ અમારી બહુ જ ઈચ્છા છે. અને અમે જ્યાં ત્યાં જઈએ છીએ અને અમે લોકો બધાને કહીએ છીએ કે ભાઈ તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, દર્શન કરો. અમારી ગ્રુપ મિટિંગો થાય છે, અમે કાર્યકર્તાઓને પણ આવું જ જણાવીએ છીએ કે આપણે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડીએ એવી પ્રયત્ન થાય. ચોક્કસ, ઘણા એવા વેપારી હતા, ઘણા કાઉન્સિલર આપણી સાથે જોડાયા હતા, તેમને પણ પૂછીશું કઈ રીતના અલગ અલગ જગ્યાએ જઈને આપ એક સંદેશો આપતા હો છો, અલગ અલગ વિસ્તારમાં જઈને, ખાસ કરીને આપના વિસ્તારમાં લોકોને કઈ રીતના જાગૃતતા આવે તે પ્રકારના પ્રયાસ ચાલુ છે? તો પહેલા તો હું માતાજીને પ્રાર્થના કરી કે આવે નહીં, અને આવે તો વાંધો નહીં, પણ અમે સરકારે છે ને બહુ બધી પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ આન તે બધી સગવડ કરી, થર્ડ વેવ માટે કરી રાખી છે. અમારા વોર્ડનું કહીએ ને, અમે તો વેક્સિનેશનને કોમ્યુનિટી હોલ અને અર્બનમાં બેઓ બહુ સરસ રીતે ચાલી રહ્યા છે, અને જાગૃત કરવા માટે અમે ચાલીઓમાં જે એ લોકો અમે ક્યારેય સમજવા ત્યાં નહોતા, એ લોકો વેક્સિન લેવા ત્યાં, એને અમે અને અમારા કાર્યકર્તા સાથે રહીને બધા અમે એ લોકોને સમજાવીએ છીએ વેક્સિન લો. અમે સેન્ટર ઉપર લાવીએ છીએ, સિનિયર સિટીઝન હોય તો એમને રિક્ષા કેમાં બેસાડી લઈને એ લોકો વેક્સિન કરાવીએ, અને બને એટલો પ્રયત્ન કરીશ કે અમે વેક્સિનેશન પૂરું પાડી શકીએ અને એ લોકોને બધાને અમે આપીએ છીએ. અને પબ્લિકને અમે ખરેખરનું અમે વિનંતી કરીએ છીએ કે ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો, કારણ કે સરકાર છે સાથે, તમારો બી સાથ સરકારની ખરેખર જરૂર છે. જો બેઉ સરકાર અને પબ્લિક બેઉનો સાથ સરકાર હશે, અને થર્ડ વેવની સામે આપણે લડીને રહીશું અને કશું જ નહીં થાય એવી મને આશા છે. ઘણા અહીંયા લોકો છે તેમણે પણ જણાવ્યું છે કે વેક્સિનનો જથ્થો ક્યાંક ને ક્યાંક ઓછો છે, ઉપર આપણે કઈ રીતે રજૂઆત કરી છે, કારણ કે ઘણા લોકો વેક્સિનના જથ્થાને લઈને પાછા જતા હોય છે. હા, એટલે એ છે, પણ હું એટલું કહીશ કે આટલા બધા કરોડ આપણે વેક્સિનેશન આપી દીધું છે, બરાબર, એ આપ્યું છે, એટલે ક્યાંક થોડું આગુ પાછું થાય તો તમે આપ્યું છે એ રાહ જુઓ અને ધીરજ રાખો. બધી અમારા અહીંયા ગાડી આવે છે, 500,000 કાલે બી એટલી હતી, વેક્સિનેશન પૂરેપૂરું આવે છે. અને અમે કહીએ છીએ કે ચાલીઓના ઉપરથી અમને કહે છે કે સોસાયટીમાં જાઓ, તમે આ સંગઠ ભેગા થાઓ, 500,000 100,000 પબ્લિક ભેગી કરો અને કરે, તો એવું અમે જો અમે આપીએ છીએ તો એ લોકો અમને પૂરેપૂરી વેક્સિનનું પુરવાર કરે છે. અને અહીંયા સુધી હજી અમારા ત્યાં સુધી વેક્સિનેશન જેટલા બી કહે છે એ બધા અમે પૂરું પાડી શક્યા છે, અને અહીંયા હજી કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી અમારા વેક્સિનેશનનો. ચોક્કસ, તો લોકોમાં જાગૃતતા આવે તે પ્રમાણેના પ્રયાસો વેપારીઓ દ્વારા તો થઈ રહ્યા છે, સાથે જ કોર્પોરેટરો પણ જણાવી રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ જઈને વેક્સિનેશન કેમ્પ લગાવી રહ્યા છે, અને સાથે જ કેટલીક વાર જ્યારે વેક્સિન નથી આવતી ત્યારે પણ તે લોકો પ્રયાસ કરતા હોય છે કે વેક્સિન વધુ આવે, વધુમાં વધુ લોકો વેક્સિન લે, અને ખાસ કરીને ત્રીજી વેવ જે આવે નહીં તે માટેના પણ પ્રયાસો અત્યારથી સરકાર તેમજ વેપારીઓ પણ લોકોને સંદેશો આપી રહ્યા છે કે લોકોમાં જાગૃતતા આવે જેથી કરીને ત્રીજી વેવને આમંત્રણ ન મળે અને ત્રીજી વેવ ન આવે. જી જી બ્રિજેશ, જોડાવા બદલ આપનો આભાર.
તો જે રીતના અમદાવાદમાં જે માહોલ છે, લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે, લોકોમાં કોરોનાનો ડર ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ બાજુ જ્યારે વેક્સિનેશનની ખૂબ જ જ્યારે આવશ્યકતા હોય, વેક્સિનેશનને વેગ આપવાની ખૂબ જ આવશ્યકતા હોય, કારણ કે ત્રીજી લહેર આવવાની આશંકા નિષ્ણાંતો અને ડૉક્ટર સેવી રહ્યા છે, તો ગુજરાત માટે આ બાજુ રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે તે ખતરાની ઘંટી છે. જે રીતના રાજસ્થાનમાં 11 દર્દીઓ કપ્પા વેરિયન્ટના પણ નોંધાયા છે, તો આ બાજુ જ્યારે વેપારીઓ પણ અપીલ કરી રહ્યા છે લોકોને કે લોકડાઉનમાં તેમને ખૂબ જ આર્થિક રીતે ફટકો પડ્યો હતો, માનસિક રીતે તેમને એટલો જ ફટકો પડ્યો હતો, તો લોકો દ્વારા એવી રીતની પરિસ્થિતિ ન સર્જવામાં આવે કે વેપારીઓને ફરીથી એ જ વસ્તુનો, એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે. જ્યારે વેપારીઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી રહી છે કે લોકો હવે માસ્ક અને સેનિટાઈઝર વગર દેખાઈ રહ્યા છે, જ્યારે દુકાનમાં પણ ગ્રાહકો આવે તેમના દ્વારા પણ માસ્ક નથી પહેરવામાં આવતું, વેપારીઓ અનેક પ્રયાસો કરે છે કે લોકોને સમજાવે કે હજી પણ કોરોનાનો કહેર યથાવત છે, કોરોનાનો ડર છોડી દેવો, ભૂલી જવું તે હજી પણ ખૂબ જ ખોટી વસ્તુ છે અને તે ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે. તો આ બાજુ જ્યારે વેક્સિનેશનની કામગીરીની પણ આપણે જ્યારે વાત કરીએ કે તંત્ર અને સરકાર દ્વારા જ્યારે વેક્સિનેશનના આયોજનમાં કદાચ અભાવ દેખાઈ રહ્યો હોય, વેક્સિનેશનને ખૂબ જ ગતિની જરૂર છે, વેગની જરૂર છે, પણ તેની ગતિ હાલ તો એટલી ધીમી છે કે ત્રીજી લહેરની સામે લડવા માટે આપણે હજી એટલા સક્ષમ નથી કે આપણે બિંદાસ બેફામ અનેક જગ્યાઓએ માસ્ક વગર ફરીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને ફરી શકીએ. તો જ્યારે વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા ની જરૂર છે, જેને હજી નથી મળી રહ્યું, અને આ બાજુ જ્યારે નિષ્ણાંતો અને ડોક્ટરો કહી રહ્યા છે કે ત્રીજી લહેર આવવાની છે, ત્રીજી લહેર વધુ ઘાતક બની રહેશે તેવું પણ જ્યારે નિષ્ણાંતો કહી રહ્યા છે, ત્યારે સાવચેતી રાખવી આપના દ્વારા ખૂબ જ જરૂરી છે. સાવચેતી વગર ત્રીજી લહેર પાક્કું આવશે તેનામાં બે મત નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીધું હતું લોકોને કે સાવચેતી રાખવી હજી પણ એટલી જ જરૂર છે, તેમણે ખાસ અપીલ કરી હતી લોકોને સાવચેત બનવા માટે. લોકો બીજી લહેરના ડરને ભૂલીને બહાર ફરવા નીકળી ગયા છે, અનેક એવા પર્યટન સ્થળો છે જ્યાં આપણે જોયું છે કે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કોરોના ગાઈડલાઇનના ભંગ સાથે તેઓ ત્યાં ફરી રહ્યા છે. તો આ વસ્તુ, આ જે પરિસ્થિતિ તેઓ નિર્માણ કરી રહ્યા છે, તે પરિસ્થિતિના કારણે ત્રીજી લહેરને તેઓ આમંત્રણ આપી રહ્યા છે. બેદરકારી હવે નહીં ચાલે, કારણ કે બીજી લહેર દરમિયાન જે રીતના અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બીજી લહેર ખૂબ જ ઘાતક એવી સાબિત થઈ. ઓક્સિજનનો અભાવ, ઇન્જેક્શનનો અભાવ, બેડનો અભાવ, આટલી કપરી પરિસ્થિતિમાંથી આપણે જ્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ, ત્યારે ફરી એ પરિસ્થિતિમાં આપણે ન જઈએ, ફરી એ પરિસ્થિતિનું નિર્માણ ન કરીએ, તે આપણી ફરજ છે કે આપણે તેના માટે ખાસ ધ્યાન રાખીએ, આપણે ખાસ સાવચેત રહીએ. પણ હાલ એવું નથી થઈ રહ્યું. લોકો કોરોનાની બીજી લહેર હળવી થઈ ત્યારથી જેટલા બેફામ બહાર ફરી રહ્યા છે, કોરોનાને ભૂલી ગયા હોય, જ્યારે કોરોના દુનિયામાંથી જ નીકળી ગયો એવી રીતના વર્તન લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે લોકોને કોઈ પૂછે ત્યારે એવું કે નેતાઓ તો તમામ કરી રહ્યા છે તો અમે કેમ ના કરીએ, આવું વર્તન ત્રીજી લહેરને બિલકુલથી આમંત્રણ આપશે. જ્યારે ખાસ તો હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં, તો રાજસ્થાનમાં જ્યારે કપ્પા વેરિયન્ટના 11 દર્દીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે, નોંધાઈ ચૂક્યા છે 11 દર્દીઓ, તો બીજી લહેરમાં જ્યારે ડેલ્ટા વેરિયન્ટ હતો, ત્રીજી લહેર પહેલાં જ્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની આશંકા હતી, હવે તો કપ્પા વેરિયન્ટ આવી ગયો. કોરોના પોતાનું મ્યુટેશન કરી રહી છે, કોરોનાના નવા નવા વેરિયન્ટો આવી રહ્યા છે. વેક્સિન એટલી સક્ષમ નથી કે અલગ અલગ જે મજબૂત વેરિયન્ટ છે તેની સામે લડી શકે. લોકો જ્યારે નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે વેક્સિન લીધા બાદ પણ કોરોના થવાની આશંકા છે, બીજી વાર પણ કોરોના થવાની આશંકા જ્યારે હોય ત્યારે લોકો દ્વારા સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. હવે અમદાવાદ બાદ જોઈએ વડોદરામાં કેવો માહોલ છે. સમારાતા મહેન્દ્ર પરદેશી લાઈવ જોડે ગયા છે. જે મહેન્દ્ર, વડોદરામાં કેવી રીતનો માહોલ છે, શું કહી રહ્યા છે વડોદરાવાસીઓ, આ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ કેવી રીતના આપી રહ્યા છે, જણાવશો. જે ચોક્કસપણે સરકાર ચિંતિત છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે રીતે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ આપણે વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં ઊભા છે, અને વિસ્તારમાં તમે જે બજાર છે, વડોદરા શહેરનો મધ્યમ બજાર છે, ત્યાં તમે જોઈ શકો છો કે જે વેપારીઓ છે તે બિંદાસપણે બેસ્યા છે, લોકોએ માસ્ક નથી પહેર્યું. જે ગ્રાહકો છે તે પણ આવી રહ્યા છે, તેમાં કેટલા લોકોએ માસ્ક નથી પહેર્યું. અને જે રીતના દ્રશ્યો છે, આ દ્રશ્યો સવારના છે, જે રીતે બપોર થશે ત્યારે અહીંયા ચિક્કાર પબ્લિક અહીંયા ઉભરાશે, અને જે રીતે સાંજ સુધી મોડી રાત સુધી અહીંયા પબ્લિક જોવા મળશે. પરંતુ જે મોટાભાગના લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ વગર અહીંયા ભેગા થાય છે, એટલે ચોક્કસપણે થર્ડ વેવને આશંકા આપણે થર્ડ વેવને આમંત્રણ આપી રહ્યા છે. વાત કરીશું વડોદરાવાસીઓ, તેમનું શું કહેવું છે, જે રીતે જે દ્રશ્યો છે તેને લઈને શું કહેશો, જે રીતે આપણે થર્ડ વેવને આમંત્રણ આપી રહ્યા છે શું કહેશો? ચોક્કસ આપણા તરફથી એક જાતનું આમંત્રણ છે, ચોખ્ખી રીતે કે પબ્લિક સમજવા તૈયાર નથી. બજારમાં થતી ભીડો છે અત્યારે, તમે જુઓ તો અત્યારે તો ઠીક છે, પણ સાંજે તમે આવો તો અહીંયા તમને પગવાનો શરીર હળી હળી જાય લોકોને, પ્લસ
લારીઓ પર છે, જમવાની નાસ્તાની લારીઓ પર છે, પાણીપૂરીની લારીઓ છે. મંગળ બજારની અંદર તમે જુઓ તો ફૂલ પબ્લિક હોય છે, લોકો માસ્ક નથી પહેરતા, કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નથી આવતું. એ સિવાય તમે આ જે બસ પર સિટી બસ ચાલી રહી છે એમાં પણ તમે ચેક કરાવશો તો બસમાં કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ હોતું નથી. તો એ આ એક જાતની આપણી પબ્લિકની બેદરકારી છે. એના પછી બીજા નંબરમાં આવે છે સરકારની બેદરકારી, કે સરકારે બી આ બાબતમાં પગલાં જરૂર લેવા જોઈએ, નહીં તો ચોક્કસ આપણે થર્ડ વેવને આમંત્રણ આપીએ 100% છે અને એ બહુ ગંભીર રીતે બનશે. આપણે જોઈ રહ્યા છે બધા ન્યૂઝમાં અખબારમાં આવે છે કે ભાઈ જ્યાં જુઓ તો ભાઈ થર્ડ વેવ આવી રહ્યો છે, થર્ડ વેવમાં લોકો હેરાનગતિ વધારે છે. બીજું, અત્યારની રસી એક લીધા પછી એની પર કોઈ જાતનું એના પર અસર થતી નથી, તો એ બાબતમાં સરકારે જરૂર ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ આ બાબતમાં, એવું મારું માનવું છે. તમે શું કહેશો, જે રીતે લોકો બજારમાં બિંદાસપણે ફરી રહ્યા છે, ભીડ એકત્ર થઈ રહી છે, યાત્રાધામ હોય કે પછી બજાર હોય, તમામ જગ્યાએ જે ભીડ 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 જ છે, શું કહેશો? એના માટે એવું છે કે આના માટે સરકારે જ જાગૃત થવું જોઈએ, જેથી કરીને આપણી જે સામાન્ય જનતા છે એ કશી વસ્તુ સમજવા તૈયાર નથી. અત્યારે બી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લેડીપુરા ગેટ પાસે ઊભા છીએ અને અહીંયા જે બધા ફૂલોવાળા છે, પથારાવાળા છે, ટોટલી બધા માસ્ક વગરના છે. ને પ્લસ કે અહીંયા જે બી કોઈ બી વેપારી કે કોઈ કોઈને ડિસ્ટન્સ જાળવતું નથી અને પબ્લિક તો આડેધડ અને ફૂલ ટ્રાફિક, બસોમાં એટલો ટ્રાફિક કે આજે કોને સમજવું, કોને કશું કેવું કંઈક ખ્યાલ જ નથી આવતો. જેથી કરીને હવે અમારે પોલીસ કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે કે આ વસ્તુના વિશે તમે ગંભીર પગલાં લો, જેથી કરીને ભવિષ્યમાં આગળ આપણે જે ત્રીજો વે છે એ ના આવે અને આપણી ગુજરાતની જનતા સારી રીતે જીવી શકે, એ જ મારી પ્રાર્થના છે સાહેબ. જે રીતે વડોદરાવાસી કહી રહ્યા છે કે જે રીતે થર્ડ વેવને લોકો આમંત્રણ આપી રહ્યા છે, આ જે છે તે વડોદરા શહેરનો મંગળ બજાર વિસ્તાર છે અને અહીંયા પથરા ધારકો જે રીતે વેપાર કરે છે અને તેમાં કેટલાક વેપારી એવા છે કે જો રોડને અડીને બેસ્યા છે અને માસ્ક વગર બેસ્યા છે અને તે લોકો બિંદાસપણે વેપાર કરે છે, ત્યારે વડોદરાના આ જ વિસ્તારના જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા તમામ વેપારીને એક સૂચના આપવામાં આવી હતી કે તમામ જે પથરા ધારકો છે તે વેક્સિનેશન કરી રહે, વેક્સિનેશન નહીં કરે તો તેમને વેપાર નહીં કરવા દેવામાં આવે તેવી તેમને સૂચના આપવામાં આવી છે. પરંતુ જે રીતે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો જે રીતે ફ્રૂટની લારીવાળો છે તે મુખ્ય માર્ગની નજીકમાં ઊભો છે અને બિંદાસપણે કલાકોથી માસ્ક વગર વેપાર કરી રહ્યો છે, જાણે આ ભાઈને એવું લાગી રહ્યું છે કે કોરોના જતો રહ્યો છે, કોરોના જેવી કોઈ વસ્તુ જ નથી અને બિંદાસપણે મુખ્ય માર્ગ નજીક ઊભા છે, માસ્ક વગર વેપાર કરી રહ્યા છે. અહીંયા જે રીતે જે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંચાલિત થતા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે બજાર પર દેખરેખ રાખવા માટે, અને આ જે કેમેરામાં પણ આ જે ભય છે તે દેખાઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આ બાબતે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. જે રીતે થર્ડ વેવની આશંકા થઈ રહી છે, જે રીતે નાયબ મુખ્યમંત્રી કહેતા હોય કે મને રાત્રે ઊંઘ નથી આવતી, સપનામાં થર્ડ વેવ દેખાઈ રહી છે, ત્યારે તંત્રએ સમજવાની જરૂર છે. ફક્ત વાતો કરવાથી જે રીતે થર્ડ વેવને આપણે રોકવા નથી, જે રીતે સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ સરકારે જે પ્રયાસ છે તે અસરકારક પ્રયાસ કરવા જોઈએ. અને જે રીતે જે લોકો કોરોનાના નિયમોની પાલન નથી કરતા તેના સામે દંડાત્મક અસરાત્મક કાર્યવાહી થશે તો જ લોકોમાં જાગૃતતા આવશે. માટે થર્ડ વેવને રોકવું હશે તો સરકારે ક્યાંક ને ક્યાંક કડક વલણ પણ અપનાવવું પડશે. જે કશિશ જે મહેન્દ્ર, તો જે રીતના બજારમાં આપ જ્યાં છો ત્યાં લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સાંજના સમયે બહુ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, બહુ મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતી હોય છે, તો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી આના પર હજી સુધી કેમ નથી કરવામાં આવી રહી? કારણ કે જો રોજ આવી ભીડ થતી હોય તો પોલીસ કેમ કંઈ નથી કરી રહ્યું? પછી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે પોલીસ તંત્ર દ્વારા જે રીતે લોકોને સૂચના આપી અને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે આજે પથરા ધારકો છે તે જે જગ્યાએ ઊભા છે તે રોડની નજીક છે અને કોઈ પણ વિસ્તાર હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, આ રીતે જ્યારે વેપાર કરવો હોય તો હપ્તાબાજી થતી હોય છે. અને આ જે પથારાઓ છે તે પથારાવાળા ક્યાંક ને ક્યાંક પોલીસને હપ્તા પહોંચાડે છે તે અવારનવાર બૂમ ઉઠતી રહી છે અને તે જેની રજૂઆત પણ થઈ હતી અને જેનાથી સાબિત થઈ રહ્યું છે કે પોલીસને ફક્ત કોરોનાની ચિંતા નથી, ક્યાંક ને ક્યાંક પોલીસને પણ પોતાની આવકની ચિંતા છે અને આવક પોલીસ રેડી રહી છે. જો પોલીસ અસરકારક કાર્યવાહી કરે તો જે પથારા અહીંયાથી દૂર થઈ જાય અને પોલીસની આવક પણ બંધ થઈ જાય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. માટે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એવું લાગી રહ્યું છે કે ફક્ત લોકોને સૂચના આપે છે પરંતુ સૂચનાનું પાલન કરાવતી નથી. જો સૂચનાનું પાલન કરાવે તો પથરા અહીંયાથી દૂર થઈ જાય, પથરા દૂર થાય તો જે હપ્તાબાજી છે તે પણ બંધ થઈ શકે છે. માટે જે ભીડની વાત થઈ છે તે ભીડ માટે ક્યાંક ને ક્યાંક હપ્તાબાજી જવાબદાર છે અને જે હપ્તાબાજી છે તેને લઈને આવનાર દિવસોમાં જે રીતે ભીડ ઉમટી રહી છે તે ભીડ થર્ડ વેવને સ્પષ્ટપણે આમંત્રણ આપી રહી છે. જે કશિશ જે મહેન્દ્ર, તો જે રીતના હાલ ત્રીજી વેવ આવવાની આશંકા સેવાઈ રહી હોય, ત્રીજી લહેર સામે
લડવા માટે વેક્સિનેશનની ગતિ વધારવી ખૂબ જ જરૂરી છે. તો વડોદરામાં કેવી પરિસ્થિતિ? જે રીતે વેક્સિનેશનની વાતો થઈ છે તે વાતોના વડા છે. જે રીતે વેક્સિનેશન નિયમિતપણે ચાલુ નથી રહ્યું, વેક્સિનેશનનો જે જથ્થો છે, વેક્સિન જથ્થો, તે જથ્થો અપૂરતા પ્રમાણમાં છે તેવું જે રીતે વહીવટી તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દાવા થઈ રહ્યા છે કે 100% વેક્સિનેશન કરવામાં આવશે, લોકોને ડોર ટુ ડોર જઈને વેક્સિનેશન કરવામાં આવશે. પરંતુ જમીની હકીકત કંઈ અલગ જ છે. જે રીતે વડોદરા શહેરના જે સેન્ટરો છે તે રોજ રોજ સેન્ટર બદલાય છે, સેન્ટર પર કામની રીત બદલાય છે. ક્યાંક સેન્ટર ઉપર ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ આપવામાં આવતો હતો, ક્યાંક 18+ અને જે 40-45+ને વેક્સિન આપવામાં આવતી હતી. જે રીત છે તે રોજની બદલાઈ રહી છે. ક્યાંક પ્રથમ ડોઝ મળે છે તો ક્યાંક બીજો ડોઝ મળે છે, ક્યાંક લખાવવામાં આવે છે કે પ્રથમ ડોઝ નથી, ક્યાંક લખવામાં આવે છે કે કોવેક્સિન નથી. એટલે જે રીતે વેક્સિનની વાતો થઈ રહી છે તે વેક્સિન પણ અહીંયા લોકોને મળતી નથી, અને વેક્સિન જો નથી મળી રહી અને લોકો ધક્કા ખાઈ રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક થર્ડ વેવને આમંત્રણ આપી રહ્યું છે. અને થર્ડ વેવ સામેનું જે કવચ છે તે કવચ લોકોને મળી નથી રહ્યું. માટે આવનાર દિવસોમાં જ્યારે થર્ડ વેવ આવશે તો વડોદરાની હાલત વધુ કફોડી બનશે તો નવાય નહીં. વડોદરાએ સેકન્ડ વેવમાં ઘણું એવું ભોગવ્યું છે, અને આવનાર જો થર્ડ વેવ આવશે, અને જે વાત થઈ રહી છે કે ડેલ્ટા પ્લસ વોરિયન્ટ જે વાયરસની વાત થઈ રહી છે, અને જો વાયરસ પોતાનો કમાલ બતાવશે તો વડોદરા માટે જે રીતે હાલત ઘણી ખરાબ થશે. ક્યાંક બેડ ખૂટી જશે, ક્યાંક સંસારની જગ્યા ખૂટી જશે. અને જે રીતે વડોદરા અંદર એક કેસ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ જે રીતે રાહતની વાત એ છે કે જેઓ નવો વાયરસ છે તે વાયરસ જે વડોદરામાં એક કેસ નોંધાયો છે, પરંતુ તેની કોઈ જગ્યાએ અસર જોવા મળી નથી. પરંતુ આવનાર દિવસોમાં જાણકારો માનીએ તો જે વાયરસ છે તે ભયંકર મહામારી મચાવશે તેવી એક આશંકા વ્યક્ત થઈ રહી છે. અને થર્ડ વેવનું કારણ ક્યાંક ને ક્યાંક ડેલ્ટા પ્લસ વોરિયર્સ છે, જે વાયરસ છે તે વાયરસ કમાલ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વડોદરાવાસીઓએ સમજવાની જરૂર છે. પરંતુ જે રીતે લોકોમાં જાગૃતિનો અભાવ છે તેને જોતા આવનાર દિવસોમાં વડોદરામાં થર્ડ વેવ સ્પષ્ટપણે આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. જી કશિશ, મહેન્દ્ર જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતના ગુજરાત માટે ખતરાની ઘંટી સમાન પડ્યું છે, રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે, હવે વડોદરા અને અમદાવાદમાં આપણા દ્વારા જોવામાં આવ્યું કે કેવો માહોલ છે, લોકો દ્વારા કેવી રીતની બેદરકારી દાખવામાં આવી રહી છે, લોકો કેવી રીતના કોરોનાને ભૂલી ચૂક્યા છે, કોરોનાના ડર વગર લોકો બેફામ ફરી રહ્યા છે કોરોના ગાઈડલાઇનનો ભંગ કરીને. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ આપને જ અપીલ કરતું રહેશે કે હજી પણ કોરોના નથી ગયો, SMSVનું પાલન હજી પણ એટલું જ આવશ્યક છે. તો આજના સ્પેશિયલ રિપોર્ટ અંતર્ગત બસ આટલું જ. અવનવા વિષયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.